મને પંખીનાને રોઠાવું ગમે, મને ઊંચે રાપમાં ઉડવું ગમે, મને ઘરમાં જરાયના પુરાવું ગમે, મને પંખીનાને રોઠાવું ગમે, મને પંખીનાને રોઠાવું ગમે. બાળકો, તમે ગીત સાંભળો ને. હા, એ ગીતમાં શાની વાત કરવામાં આવી છે? પંખીની, બરાબર ને? એ આપણને પાંખ હોય તો મજા આવે ને ઉડવાની. હા, તો બાળકો આપણે આજે અભ્યાસ તરફ આગળ વધીએ. તમે કલરોમાં એકમ નો પોપટે ખરીદી પાટી ક્યારે એ વાર્તા તો તમે સાંભળી છે ને? હા, હવે તમે મને કહેશો કે બીજું શું શું શીખે એમાં? હા બોલો બોલો. હા, ભ, ય, ઢ અને ફ મૂળાક્ષર શીખ્યા. શીખ્યા ને? હા, પછી બીજું શું શીખ્યા? હા, રમત શીખ્યા. આવડે કાગડા કઢી પીવા એ રમત પણ શીખ્યા. અને પંખીના જોડકડા પણ ગાયા. ગાયા ને? તો આજે આપણે કાનો અને બે માત્રા વાળા શબ્દો અને વાક્યો વાંચતા શીખશું અને લખીશું. જો બાળકો, અહીં શું લખ્યું છે? શબ્દ વાંચો અને લખો. આપણે આજે આ શબ્દ વાંચવાના છે અને એની બાજુમાં લખવાના છે. તો કેવી રીતે વાંચીશું તે જોઈએ. જો હું અહીં તમને જે વાક્ય બોલાવું છું તે વાક્ય તમારે બોલવાના, પણ હું જે શબ્દ મોટેથી બોલું તે તમારે મોટેથી બોલવાનું, અને જે શબ્દ હું ધીમેથી બોલું તે તમારે ધીમેથી બોલવાનું છે. હને, ચલો તૈયાર? તો હા, ચલો પહેલો શબ્દ છે તે આપણે બોલીશું. અમે સૌ બાગમાં ગયા. બોલો જોઈએ. અમે સૌ બાગમાં ગયા. કયો શબ્દ હું મોટેથી બોલી? હા, સૌ. સૌ શબ્દ હું મોટેથી બોલી ને? હા, તો હવે આપણે લખીશું. હવે જો બીજું વાક્ય બોલજો. હા, ધાર્મિક ને પૌવા ભાવે છે. ધાર્મિક ને પૌવા ભાવે છે. કયો શબ્દ હું ધીરેથી બોલી? કહો જોઈએ. હા, પૌવા, બરાબર ને? તો હવે આપણે અહીંયા પૌવા શબ્દ લખીશું, બરાબર ને? જુઓ, લખ્યું ને આ. હવે ત્રીજું વાક્ય આપણે બોલીશું. મારી સાથે બોલજો. હા, મારા ઘર પાસે ગૌશાળા છે. મારા ઘર પાસે ગૌશાળા છે. હા, ચલો હવે આમાંથી મને કહો કે આપણે કયો શબ્દ મોટેથી બોલ્યા? હા, ગૌશાળા. કયો શબ્દ? ગૌશાળા. તો અહીં આપણે ગૌશાળા લખીશું. હવે આપણે આ શબ્દ વાંચીશું. હવે મારી સાથે તમે બોલજો. હા, ગૌતમ 13 વર્ષનો છે. ગૌતમ 13 વર્ષનો છે. હવે કહો જોઈએ, આમાં આપણે કયો શબ્દ મોટેથી બોલ્યા? હા, ગૌતમ. તો અહીંયા આપણે
गौतम लखीसू। सौरभ नौका चलावे छे। सौरभ नौका चलावे छे। आमा कहो तो कयो शब्द हूँ धीमे थी बोली। हाँ सौरभ, तो अहिया हूँ लखीस सौरभ। હવે આપણે આ શબ્દ વાંચીશું, ચલો તમે મારી સાથે બોલજો હો। ભૌતિક ગૌ સેવા કરે છે। ભૌતિક ગૌ સેવા કરે છે। ચલો કહો તો આમાં હું કયો શબ્દ હું ધીરેથી બોલી। હા ભૌતિક, તો આપણે અહિયાં લખીશું। બાળકો આપણે આ શબ્દો વાંચ્યા અને લખ્યા ને, હવે જુઓ અહીં શું સૂચના લખેલી છે કે નીચેના વાક્યો વાંચો અને લખો। તો આ વાક્યો આપણે વાંચવાના છે અને લખવાના છે। ચલો હું બોલું એ રીતે તમારે વાક્ય બોલવાના છે। હું જે શબ્દ મોટેથી બોલું તે તમારે મોટેથી બોલવાના, અને જે શબ્દ ધીરેથી બોલું તે તમારે ધીરેથી બોલવાના। ચલો મને ભીંડાનું શાક ભાવે છે, બોલો। મને ભીંડાનું શાક ભાવે છે। કયો શબ્દ આપણે મોટેથી બોલ્યા? હા ભીંડાનું શાક। તો અહીંયા આપણે લખીશું, હવે આપણે બીજું વાક્ય વાંચીએ। ગાયના શિંગડા વાંકા હોય છે, બોલો। ગાયના શિંગડા વાંકા હોય છે। કયા શબ્દો મોટેથી બોલી હું? હા ગાયના શિંગડા। તો આપણે અહીંયા લખીશું ગાયના શિંગડા। હવે જો ત્રીજું વાક્ય। હાથીની પૂંછડી ટૂંકી હોય છે, હાથીની પૂંછડી ટૂંકી હોય છે। કહો જોઈએ આમાં હું કયા શબ્દ ધીરેથી બોલી? હા હાથીની પૂંછડી। તો આપણે અહીંયા લખીશું વાક્ય વાંચીએ આપણે। મનન નદી કિનારે રેતીનો ઢગલો કરે છે, બોલો જોઈએ। મનન નદી કિનારે રેતીનો ઢગલો કરે છે, આમાં હું કયો શબ્દ જોરથી બોલી? હા રેતીનો ઢગલો। તો આપણે અહીંયા લખીશું રેતીનો ઢગલો। પાંચમું વાક્ય જોઈએ, મારી સાથે બોલજો હા। સોની બોરનો થળિયો ગણી ગઈ, આમાં હું કયો શબ્દ ધીરેથી બોલી? હા બોરનો થળિયો। તો આપણે અહીંયા લખીશું બોરનો ઠ
કોઠડીઓ છઠ્ઠું વાક્ય આપણે જોઈએ મારી સાથે બોલજો હો કાચની શીશી માં પાણી છે કાચની શીશી માં પાણી છે કયું વાક્ય હું જોરથી બોલી હા કાચની શીશી તો આપણે અહીંયા લખીશું કાચની શીશી હવે સાતમું વાક્ય અહીંયા જુઓ સુથાર લાકડાની ખુરશી બનાવે છે સુથાર લાકડાની ખુરશી બનાવે છે કયો શબ્દ મોટેથી બોલે હા લાકડાની ખુરશી ચલો તો અહીંયા આપણે લખીશું જુઓ આપણે આગળ શબ્દો ને વાક્યો વાંચ્યા ને અને લખ્યા હવે આપણે આ ઉદાહરણ પ્રમાણે લખવાનું છે જો અહીંયા શબ્દ આપ્યા છે ને તેમાં બીજા શબ્દમાં કણો ને માત્ર લખીને આપણે શબ્દ બનાવવાના છે જો અહીંયા આપ્યું છે કે ભર તો ભરો એવી રીતે બધા શબ્દો બનાવવાના છે ચાલો આપણે આ બીજો શબ્દ બનાવીએ આ શું લખ્યું છે ભણ તો શું આવશે ભણો શું આવશે ભણો હવે આ શું લખ્યું છે ફળ તો અહીંયા શું આવશે કહો જોઈએ હા ફરો સરસ તમે તો બહુ હોશિયાર થઈ ગયા ને ચલો અહીંયા શું આવશે આ શું લખેલું છે ચાલ તો અહીંયા શું આવશે ચાલો સરસ ચાલો હવે જુઓ આ બીજી લાઈનમાં આ શું લખ્યું છે જમ તો અહીંયા શું આવશે જમો શું આવશે જમો હવે કોણ કહેશે આ આ શું લખ્યું છે તળ તો શું આવશે કહો જોઈએ હા તરો હવે જુઓ તો આ શું લખ્યું છે વાંચ તો અહીંયા શું આવશે વાંચો બરાબર ને હવે જુઓ તો અહીંયા શું છે નાચ તો શું આવશે નાચો જુઓ લખાઈ ગયા ને શબ્દો ચલો આપણે હવે વાંચીએ ભર ભરો ભણ ભણો ફર ફરો ચાલ ચાલો જમ જમો ટર તરો વાંચ વાંચો અને નાચ તો નાચો લખાઈ ગયા ને આપણા શબ્દો આપણે શબ્દો અને વાક્યો વાંચ્યા ને હા તો એવા શબ્દો અને વાક્યો ચોપડીમાં છે આપણી કલમની તે તમે તમારી મમ્મી સાથે બેસીને વાંચજો આપણે ફરી મળીશું.